નમસ્કાર, મંડે મોર્નિંગ વિથ માણેક આપનું સ્વાગત છે. હું છું બીના મજીઠિયા. આજે 22મી ફેબ્રુઆરી એટલે કે કસ્તુરબા ગાંધી નિર્વાણ દિન, જેને માતૃગૌરવ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાપુરુષોના જીવનચરિત્ર હંમેશા આપણને એવી શીખ આપતા હોય છે કે આપણે એક પણ વસ્તુ મેળવી લઈએ ને તો આપણું જીવન ધન્ય બની જાય. જેની જન્મ જયંતિ અને તેમનો નિર્વાણ દિન એ પણ આપણા માટે શ્રેષ્ઠ જ હોય છે. ગાંધી બાપુ પોતે જ કહેતા કે અહિંસાનો ગુણ હું બા પાસેથી શીખ્યો છું. બધાને ખ્યાલ છે કે બાપુ પોતાના પત્નીને બા કહીને પણ બોલાવતા હતા. એવી જ રીતે ઘણા બધા એવા કિસ્સા છે જે સત્યના પ્રયોગોમાં આપણે જોયા હોય કે ગાંધી બાપુએ કન્ફેસ કર્યું છે કે માતા, રાષ્ટ્રમાતા જેને આપણે કસ્તુરબા કહીએ છીએ, એમની સાથે એમણે ઘણી વખત અન્યાય કર્યો હોય, એમના પાસેથી એણે શીખ મેળવી હોય. એવા રાષ્ટ્રમાતાના નિર્વાણ દિને કેતન ભટ્ટની એક રચના, એ રચના સંતની યાદ અપાવે છે અને ગાંધી બાપુ તેમજ કસ્તુરબા આપણા માટે માતા પિતા તો હતા જ, પણ સંત તુલ્ય વ્યક્તિઓ હતા. તો આવા મહામાનવોની યાદી સાથે કેતન ભટ્ટની રચના. જ્યાં ગયા તુલસી જ્યાં ગઈ મીરા, જ્યાં નરસિંહ સિધાવ્યાજી, આમન જાચે એ પથ જાવું જ્યાં સૌ સંતો સિધાવ્યાજી. સતત એવી સંત સેવાભાવી અથવા તો કોઈ પણ નિર્મળ વ્યક્તિ જ્યાં પહોંચી છે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવો એ આપણા માનવ જીવનનું ધ્યેય તો હોવું જ જોઈએ. સાપને દોરી જાણી તુલસી સકળ પદાર્થ પામ્યાજી, મીરા એવી ચાખી કીધા ગિરધરને વાલાજી. જે પડ્યું પાનું નિભાવી જાણ્યું ના ફરિયાદ લિખાવ્યાજી, આ મન જાચે એ પથે જાઉં જ્યાં સંતોષી ધાવ્યાજી. જેટલો અટપટો પંથ આભાસે એટલો આનંદ થાય જી, સરળ ગતિ સૌ કોઈ માંગે અઘરી હરીને મળાવે જી. પરમ ગતિને પામવા અમે અંતર દ્વાર ભીડાવ્યા જી, આ મન જાચે એ પથ જાઉં જ્યાં સંતો સિધાવ્યાજી. આપણા અંતર મનને ભીડાવી અને અંતરમાં ઝાંખી કરીએ, જ્યારે કોઈ સંતનો નિર્વાણ દિન આવીએ આપણને એવી અનુભૂતિ થાય કે મારે શું કરવાનું છે, તો આપણું જીવન સાર્થક ગણાય. આભાર.